गुड मॉर्निंग। धोरण 7 विषय गणित चैप्टर नंबर 6 त्रिकोण अने तेना गुणधर्मो। तो आ चैप्टर में आपने त्रिकोण विषय अभ्यास करीशुं। त्रिकोण ना केटला प्रकार छे, तेने केटली बाजुओ छे, केटला शिरोबिंदुओ छे। तो त्रिकोण छे ए त्रण रेखाखंड थी बनेलो एक सादो बंद वक्र छे। तो एमां रेखाखंड केटला आवेला छे? त्रण रेखाखंड आवेला छे। एने त्रण शिरोबिंदुओ आवेला छे, त्रण बाजुओ छे अने त्रण ખૂણાઓ આવેલા છે। તો તમને બાજુમાં એક ત્રિકોણ ABC આપેલો છે। તો પહેલા બાજુ જોઈએ તો કેટલી બાજુ છે? તો બાજુ AB, બાજુ BC અને બાજુ AC। AC બાજુ છે એને તમે રેખાખંડ AC અથવા તો રેખાખંડ CA પણ કહી શકો છો। પછી જોઈએ ખૂણાઓ। તો ખૂણાઓ ક્યાં ક્યાં છે? તો કે ખૂણાઓ BAC, એટલે કે પહેલો A ખૂણો છે, એટલે કે B, A અને C। પછી છે બીજો ખૂણો ABC, એટલે કે વચ્ચેનો જે ખૂણો હોય એની આપણે વાત કરતા હોય, એટલે કે ત્રિકોણ ખૂણો AB અને C। અને ત્રીજો ખૂણો છે ત્રિકોણ BCA, એટલે કે ખૂણા C ની આમાં વાત કરીએ છીએ। પછી જોઈએ શિરોબિંદુ। તો કે ત્રિકોણના શિરોબિંદુઓ કેટલા છે? તો શિરોબિંદુ ABC, શિરોબિંદુ A, શિરોબિંદુ B અને શિરોબિંદુ C, એટલે કે ત્રણ શિરોબિંદુઓ આવેલા છે। હવે થોડુંક આપણે ત્રિકોણ વિશે સમજીએ કે ત્રિકોણ છે એની મધ્યગા કોને કહેવાય, એનો વેધ કોને કહેવાય। હવે આમાં પોઈન્ટ આપેલા છે આપણે ત્રિકોણ વિશે, એ પોઈન્ટ જોઈએ। તો કે ત્રણ રેખાખંડની બનેલી સાદી બંધ આકૃતિને શું કહેવાશે? ત્રિકોણ। એટલે રેખાખંડ કેટલા હશે? ત્રણ। ત્રિકોણને છ અંગો હોય છે, તો છ અંગો ક્યાં ક્યાં? તો એ કે ત્રણ એના ખૂણાઓ હોય છે અને ત્રણ એની બાજુઓ હોય છે। ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુની મધ્યબિંદુને જોડતો રેખાખંડ મધ્યગા કહેવાય છે। અને મધ્યગા છે એ એક ત્રિકોણમાં ત્રણ મધ્યગા હોય છે। ત્રિકોણના શિરોબિંદુ અને સામેની બાજુનું શું કીધું છે? મધ્યબિંદુ કીધું છે। સામેની બાજુનું મધ્યબિંદુ છે એને આપણે જોડવાનો છે। તો આપણે જોઈએ કે મધ્યગા કોને કહેવાશે। ધારો કે આપણે અહીંયા એક ત્રિકોણ લઈએ, હવે એને હું નામ આપું છું ત્રિકોણ A, B અને C। હવે મારે એની મધ્યગા દોરવી છે, તો ત્રિકોણનું શિરોબિંદુ એટલે કે એ એની સામેની બાજુ થશે, એટલે કે બાજુ થશે BC। BC નું મધ્યબિંદુ જો લેવાનું છે, એટલે ધારો કે હું BC નું મધ્યબિંદુ લઉં છું, એને જોડતો રેખાખંડ છે એને આપણે શું કહેવાશે? મધ્યગા AB। અહીંયા સેજ મારે ત્રાસું થયું છે, પણ એક્ઝેક્ટ આપણે ક્યાં આવશે? તો કે મધ્યબિંદુને જોડતી રેખાખંડ આવશે, એને જ મધ્યગા કહેવાશે। બરોબર। હવે જોઈએ એનો બીજો પોઈન્ટ છે કે ત્રિકોણના શિરોબિંદુથી સામેની બાજુના દોરેલો લંબ રેખાખંડને ત્રિકોણનો વેધ કહેવાય છે। તો વેધ કોને કહેવાય? તો જોઈએ વેધ કોને કહેવાશે। તો ધારો કે એક ત્રિકોણ છે, હવે એ ત્રિકોણને આપણે નામ આપી દઈએ A, B અને C। ત્રિકોણની શિરોબિંદુ એટલે કે આપણે C લઈએ, એની સામેની બાજુ પણ કેવું હોવું જોઈએ? લંબ રેખાખંડ, એટલે કે 90નો ખૂણો બનવો જોઈએ। તો હું C થી લઉં છું 90નો ખૂણો, તો અહીંયા 90નો ખૂણો બને છે, તો એને શું કહેવાશે? વેધ। મધ્યગા અને વેધમાં શું ફેર છે? તો કે મધ્યગા છે એ એના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે। મધ્યગા શું છે? મધ્યબિંદુને જોડતો રેખાખંડ। અને વેધ શું છે? તો કે 90ના અંશનો રેખાખંડ થશે। હવે એના પછીનો પોઈન્ટ જોઈએ। અહીં આપણે પહેલા જોયું
કે મધ્યગા ત્રણ હોય છે એ એના મધ્યબિંદુને જોડતો રેખાખંડ છે, અને શિરોબિંદુથી સામેની બાજુ ઉપર લંબ રેખાખંડ હોય એને કહેવાશે વેધ, અને વેધ પણ કેટલા હોય છે? ત્રણ. ત્રિકોણની કોઈ પણ બાજુને લંબાવતા ત્રિકોણનો બહિષ્કોણ મળે છે, અને ત્રિકોણને કુલ છ બહિષ્કોણ હોય છે. તમને જો એ બહિષ્કોણ કોને કહેવાશે? પહેલા એક ત્રિકોણ દોરીએ. હવે આ ત્રિકોણ છે એની બહારની બાજુ, એટલે કે કોઈ પણ એક બહારની બાજુને હું લંબાવીશ, હવે જે ખૂણો મળશે એને શું કહેવાશે? બહિષ્કોણ કહેવાશે. કે અહીંયા જે બહારનો ખૂણો મળેલો છે એને બહિષ્કોણ કહેવાશે. ત્રિકોણને કુલ છ બહિષ્કોણ હોય છે. શું કામ? તો કે તમે એક બે, આ બે બાજુ થશે એવી જ રીતના બે બાજુ અહીંયા તમે લંબાવી શકો ને, બે બાજુ આ બાજુ લંબાવી શકો, એટલે કુલ કેટલા બહિષ્કોણ મળશે? તો કે તમને કુલ છ બહિષ્કોણ મળશે. હવે જોઈએ ત્રિકોણના બહિષ્કોણનું માપ. બે અંતઃ સન્મુખ કોણના માપના સરવાળા જેટલું હોય છે. કોણના માપના જેટલું? તો કે બે અંતઃ સન્મુખ કોણના માપના સરવાળા જેટલું, એટલે ત્રિકોણના જે અંદરના માપ છે એના સરવાળા જેટલું માપ બહારના ખૂણાનું થશે. ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એ આપણે ખબર જ છે કે ત્રણેય ખૂણાનો માપ કરીએ તો 180 અંશ થશે. ત્રિકોણની ત્રણેય ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. એના પછીનો પોઈન્ટ, ત્રિકોણની ત્રણેય બાજુના માપ સરખા હોય તો તે બાજુને સમબાજુ ત્રિકોણ કહે છે. ત્રણેય બાજુ સરખી હશે તો એ ત્રિકોણને આપણે સમબાજુ ત્રિકોણ કહીશું. સમબાજુ ત્રિકોણના ત્રણેય બાજુ સરખી હશે તો ખૂણા પણ કેવા હશે? સરખા. એટલે એક ખૂણાનું માપ કેટલું થશે? 60 અંશ થશે. એના પછીનો મુદ્દો જોઈએ. જે ત્રિકોણની બે બાજુના માપ સરખા હોય તેને આપણે સમદ્વિબાજુ ત્રિકોણ કહી શકીએ. કેટલી બાજુના માપ સરખા હોવા જોઈએ? બે બાજુના માપ. એના પછી જે ત્રિકોણમાં બે બાજુના માપ સરખા ન હોય, એટલે કે ત્રણેય બાજુના માપ અલગ અલગ હોય, તેને આપણે વિષમ બાજુ ત્રિકોણ કહી શકીએ. કોઈ પણ ત્રિકોણની બે બાજુના માપનો સરવાળો, બે બાજુ છે એ માપનો સરવાળો ત્રીજી બાજુના માપના સરવાળા કરતા હંમેશા કેવો હશે? તો કે વધારે હશે. કાટકોણ ત્રિકોણમાં 90 ખૂણાની કઈ બાજુ કીધી છે? તો કે સામેની બાજુ. એને શું કહેવાશે? કર્ણ. 90 ખૂણાની સામેની બાજુ. તો નીચે પાયથાગોરસનો પ્રમેય આપેલો છે. કોના માટે? તો કે કાટકોણ ત્રિકોણ માટે. એમાં આપેલો છે કર્ણનો વર્ગ બરાબર એક બાજુનો વર્ગ વત્તા બીજી બાજુનો વર્ગ થશે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 6.1. સ્વાધ્યાય 6.1 માં તમને પહેલો દાખલો આપેલો છે. ત્રિકોણ PQR માં DA QR નો મધ્ય બિંદુ છે. ત્રિકોણ PQR માં D છે એ QR નું મધ્ય બિંદુ છે, એટલે P અને D શું થાય? તો કે મધ્યગા થશે. મધ્યગામાં જ આપણે મધ્ય બિંદુ સાથે જોડીએ છીએ. હવે PM એ શું છે? PM M પાસે કેટલાનો ખૂણો બને છે? તો કે 90 અંશનો ખૂણો બને છે. 90 અંશનો ખૂણો બનતો હોય એ શું થાય છે? વેધ. આપણે હમણાં જ જોયું વેધ અને મધ્યગામાં કેટલો ફેર છે. તો કે 90 અંશનો ખૂણો, એટલે કે 90 લંબ રેખાખંડ બનતી હોય એને આપણે વેધ કહીએ છીએ. પછી PD શું છે? PD બરાબર ખાલી જગ્યા. તો PD છે, D મધ્યબિંદુ કીધું છે. જો મધ્યબિંદુ સાથે રેખાખંડ જોઈન્ટ થતો હોય તો એને આપણે શું કહી શકીએ? તો કે મધ્યગા કહી શકીએ. તો PD શું છે? મધ્યગા છે, અને PM વેધ છે. QM બરાબર QR છે. QM નું શું બરાબર? QR ને MR છે. તો કે ના, આપણે ડાયરેક્ટ જોઈ શકીએ છીએ કે QM નું માપ નાનું છે જ્યારે MR નું માપ મોટું છે, એટલે ત્રીજામાં શું આવશે? ના. દાખલા નંબર બીજો છે. નીચેના માટે કાચી આકૃતિ દોરો. તમને કાચી આકૃતિ દોરવાનું કીધું છે. ત્રિકોણ ABC માં BE મધ્યગા છે. મધ્યગા મતલબ કે તમે કોઈ પણ એક શિરોબિંદુ લેશો એની સામેની બાજુનું મધ્ય બિંદુ આવવું જોઈએ. બીજું છે ત્રિકોણ PQR માં PQ અને PR ના ત્રિકોણના વેધ દોરો.
વેધનો મતલબ શું થશે કે સમયની બાજુમાં લંબ રેખાખંડ થવો જોઈએ, એટલે કે જ્યાં સમયની બાજુએ રેખાખંડને છેદશે ત્યાં 90નો ખૂણો થવો જોઈએ. અને ત્રીજું છે ત્રિકોણ એક્સ વાય ઝેડમાં YL ત્રિકોણના બહારના ભાગમાં આવેલો વેધ છે. બહારના ભાગમાં આવેલો હોય એટલે બહિષ્કોણ થશે. જોઈએ દાખલા ની આકૃતિ દોરીએ. હવે જોઈએ દાખલા નંબર બીજું. એની પેલા દાખલા નંબર બે માં પેલી શું હતી કે ત્રિકોણ એબીસી માં બીઈ મધ્યગા છે, એટલે આપણે પેલા ત્રિકોણ એબીસી દોરીએ. ત્રિકોણ અહીંયા નામ આપી દઈએ આપણે એ બી અને સી. માં બીઈ કીધો છે એટલે કે આપણે બી રેખાખંડ થી શરૂ સોરી બી શિરોબિંદુ થી શરૂ કરી અને એસી રેખાખંડ છે એની મધ્યમાં આપણે રેખા દોરવાની છે. તો ત્રિકોણ એબીસી માં આપણે બી થી લઈ દઉં અને બીઈ એસી ની મધ્યમાં આવેલું બિંદુ એટલે કે ઈ એટલે બીઈ મધ્યગા થશે. તો અહીંયા તમે જોઈ શકો કે એ ઈ નું માપ અને ઈ સી નું માપ બંને કેવા છે, તો કે સરખા છે. હવે જોઈએ એનો બી દાખલો. એમાં તમને કીધું છે તમે ત્રિકોણ PQR માં PQ અને PR એ ત્રિકોણનો વેધ છે, એટલે આપણે PQ અને PR બે વેધ કરવા હોય તો કયો ત્રિકોણ દોરવો પડશે, તો કે કાટકોણ ત્રિકોણ દોરવો પડશે. તો જોઈએ ત્રિકોણ PQ અને R, તો કાટકોણ ત્રિકોણ દોર્યો તો PQ અને PR વેધ કીધા છે, એટલે કે થશે PQ અને PR. તો બંને પાસે આપણે 90નો ખૂણો થવો જોઈએ, એટલે કે લંબ રેખાખંડ થવો જોઈએ. તો તમે જોઈ શકો છો કે PQ અને PR છે એ અહીંયા 90નો ખૂણો Q પાસે રચે છે. હવે જોઈએ બીજા દાખલામાં સી. ત્રિકોણ XYZ માં YL એ ત્રિકોણના બહારના ભાગમાં આવેલો વેધ છે. વાય ઉપરથી આપણે વેધ દોરીશું તો એ બહારના ભાગમાં આવેલો છે, એટલે કે ઝેડ આપણે કેવો દોરવો પડશે, અંદરની બાજુ દોરવો પડશે. તો હવે જોઈએ ત્રિકોણ YZ તો આપણે અહીંયા ત્રિકોણ XYZ ઈ દોરેલો છે. નામ આપી દઈએ એક્સ વાય અને ઝેડ. હવે આપણે શું કીધું છે કે YL વેધ છે, પણ કેવું છે ત્રિકોણની બહારના ભાગમાં, એટલે ત્રિકોણ આપણે ગુરુકોણ દોરવો પડશે. બાકી આપણે દોરશી તો વેધ અંદરના ભાગમાં આવશે, અને આપણે બહારના ભાગમાં દોરવાનું છે. તો વાય ઉપરથી આપણે વેધ દોરીએ વાય, એને નામ આપી દઈએ L. તો તમે અહીંયા જોઈ શકો છો કે L પાસે છે કેટલાનો ખૂણો રચે છે, 90નો. તો વેધ છે એ 90નો ખૂણો રચે, એટલે કે લંબ રેખાખંડ કહેવાય. તો આપણે અહીંયા YL છે એ દોરેલો છે. હવે જોઈએ દાખલા નંબર 3. આકૃતિ દોરીને ચકાસો કે સ્વમ દ્વિબાજુ ત્રિકોણમાં મધ્યગા અને વેધ બંને સમાન હોય છે. તો પહેલાં તો આપણે સ્વમ દ્વિબાજુ ત્રિકોણ રચીએ, એટલે જોઈએ દાખલા નંબર 3. એમાં શું દોરવાનું છે, પહેલાં તો સ્વમ દ્વિબાજુ ત્રિકોણ આપણે દોરવાનો છે, એટલે બંને બાજુના માપ કેવા હોવા જોઈએ, સરખા હોવા જોઈએ. આને આપણે નામ આપી દઈએ, ગમે તે નામ તમે આપી શકો છો, ABC XYZ PQR. હવે પહેલા તો આપણે વેધ દોરીએ અથવા તો મધ્યગા દોરીએ. તો વેધ દોરીશું
તો વેધ એટલે શું? તો કે જે આપણે શિરોબિંદુ લેશે એની સામેની બાજુ 90નો ખૂણો રચવો જોઈએ, એટલે કે લંબ રેખાખંડ થવો જોઈએ. તો આપણે આપણે લઈએ એક્સ શિરોબિંદુ લઈએ છીએ, તો એક્સ શિરોબિંદુથી આપણે સામેની બાજુ લંબ રેખાખંડ દોરીએ. આ લંબ રેખાખંડ છે એટલે અહીંયા 90નો ખૂણો રચે છે. અહીંયા જ્યાં છેદે છે વાય સેડને, ત્યાં આપણે નામ આપી દઈએ પી, શિરોબિંદુ પી, એટલે કે એક્સ પી એ લંબ રેખાખંડ થયો. હવે આપણે મધ્યગા જોઈએ, તો મધ્યગા શું છે? તો કે એક્સ શિરોબિંદુ છે એની સામેની બાજુ વાય ઝેડના મધ્યમાં છેદવી જોઈએ. તો તમે જોઈ શકો છો કે અહીંયા જેટલું માપ વાય પીનું છે, વાય પીનું જેટલું માપ છે એટલું જ માપ છે વાય ઝેડનું, એટલે કે બંને માપ સરખા છે. તો પી છે એ મધ્ય બિંદુ થશે, એટલે કે વેધ અને મધ્યગામાં કેવી આવે છે? તો કે સરખી આવે છે. અહીંયા તમારું સ્વાધ્યાય 6.1 છે એ બંને પૂર્ણ થાય છે. જો તમારે આ દાખલા નંબર 3ની થિયરી સ્વરૂપે લખવું હોય તો એ હું સાઈડમાં તમને બાજુમાં લખી આપું છું કે ત્રિકોણ એક્સ વાય ઝેડ છે એ કેવો ત્રિકોણ છે? તો કે સ્વમ દ્વિબાજુ ત્રિકોણ છે, જ્યાં એક્સ વાય બરાબર એક્સ ઝેડ છે, એટલે કે એક્સ વાય નું માપ અને એક્સ ઝેડ નું માપ બંને કેવા છે? સરખા છે. વાય ઝેડ નું મધ્ય બિંદુ આપણે અહીંયા જોઈએ, વાય ઝેડ નું મધ્ય બિંદુ કયું છે? પી, એટલે કે વાય ઝેડ નું મધ્ય બિંદુ પી છે, એટલે એની મધ્યગા કઈ થશે? તો કે એની મધ્યગા થશે એક્સ અને પી, પણ એ રેખાખંડ છે એટલે ઉપર આપણે લીટો કરશે, એટલે કે એની મધ્યગા એક્સ પી થશે. હવે આપણે જોઈએ તો કે ખૂણો એક્સ પી વાય, એટલે કે ખૂણો વાય નું પી નું માપ કેટલું છે? તો કે 90નો ખૂણો રચે છે, એટલે ખૂણો એક્સ પી વાય બરાબર 90° છે. તો એનો વેધ શું થશે? ત્રિકોણ એક્સ વાય ઝેડ નો વેધ પણ શું થશે? તો કે એક્સ પી થશે, રેખાખંડ એક્સ પી એનો વેધ થશે. એટલે આપણે કહી શકીએ કે રેખાખંડ એક્સ પી છે એ ત્રિકોણ એક્સ વાય ઝેડની મધ્યગા અને વેધ છે, એક્સ પી મધ્યગા અને વેધ બંને થાય છે. તો અહીંયા તમારું દાખલા નંબર 3 છે એ પૂર્ણ થાય છે, અને સ્વાધ્યાય 6.1 પણ પૂર્ણ થાય છે. હવે જોઈએ આપણે સ્વાધ્યાય 6.2. નીચેની આકૃતિમાં બહિષ્કોણ એક્સ નું માપ શોધો. તો તમને મેં આગળ થિયરી સમજાવી, પોઈન્ટ સમજાવી ત્યારે કીધું હતું કે બહારનો ખૂણો, ત્રિકોણની બહારનો ખૂણો એટલે કે એ થશે બહિષ્કોણ, એટલે કે અહીંયા એક્સ છે એ શું થશે? તો કે બહિષ્કોણ થશે. બહિષ્કોણનું માપ કોના જેટલું હોય? તો કે ત્રિકોણની અંદરના બે અંતઃસન્મુખ કોણના માપના સરવાળા જેટલું હોય. એટલે કે આપણે બહાર એક્સનો ખૂણો શોધવો હોય તો અંદરના બંને ખૂણાનો શું કરવો પડશે? સરવાળો કરવો પડશે. તો અહીંયા આપણે જોઈએ એક્સનું માપ શોધવું હોય તો કોનો કોનો સરવાળો? અંદરના બંને ખૂણાનો સરવાળો, એટલે કે 50 વત્તા 70. 50 અને 70નો સરવાળો કરશે એટલે આપણે કેટલું મળશે? તો કે 120° નો ખૂણો મળશે. દાખલા નંબર 2માં જોઈએ એક્સનું માપ બહિષ્કોણ છે, તો બંનેના અંદરના ખૂણાનો સરવાળો એટલે કે 65 વત્તા 45, તો તમને મળશે 110° એક્સનું માપ મળશે. ત્રીજા દાખલામાં જોઈએ તો શું કરવાનું? સેમ એવી જ રીતના અંદરના બંને ખૂણાનો સરવાળો 30 વત્તા 40 એટલે કેટલા મળશે? તો કે 70° એક્સનું માપ મળશે. ચોથા દાખલામાં જોઈએ બંને ખૂણાના માપનો સરવાળો 60 વત્તા 90°. 60 અને 90 કરશો એટલે જવાબ મળશે તમને 120° ખૂણો મળશે. પાંચમા દાખલામાં એક્સનું માપ જોઈએ, અંદરના બંને ખૂણાના માપનો સરવાળો 50° વત્તા 50°. 50 ને 50 થશે 100, એટલે તમને જવાબ મળશે 100° એક્સનું માપ.
હવે જોઈએ દાખલા નંબર 6, એમાં બંને ખૂણાના માપનો 30 અને 60 છે, એટલે કે 30 + 60 અંશ. 30 ને 60 થશે 90 અંશ. તો તમને કેટલું માપ મળશે? તો કે 90 અંશ માપ મળશે. હવે જોઈએ દાખલા નંબર 2. નીચેની આકૃતિમાં અંદરના અજ્ઞાત ખૂણા x નું માપ શોધો. અમને પહેલા દાખલામાં શું કરતા હતા? તો કે અંદરના બંને ખૂણાના માપનો સરવાળો બરાબર બહારનો ખૂણાનો માપ થશે. હવે અહીંયા શું છે? તો કે બહારનું ખૂણાનું માપ આપેલું છે, અંદરના એક ખૂણાનું માપ આપેલું છે. તો અંદરના એક ખૂણાનું જે અજ્ઞાત માપ છે એ આપણે શોધવાનું છે. તો પહેલા શું કરતા? x + 50 એટલે કે 115. અંદરના બંને ખૂણાના માપનો સરવાળો કોના જેટલો થશે? બહારના માપના જેટલો. x + 50 = 115 થાય. x આપણે ખબર નથી, 50 પ્લસ માં છે ડાબી બાજુ. જમણી બાજુ લઈ જઈએ તો શું થાય? x = 115 - 50 એટલે કે 115 માંથી આપણે 50 અંશ બાદ કરશે એ x નું માપ મળશે. તો x નું માપ આપણે કેટલું મળશે? 65 અંશ મળશે. એવી જ રીતના દાખલા નંબર 2, 3, 4, 5 અને 6 ના માપ આપણે શોધીએ. તો સ્વાધ્યાય 6.2 માં બીજો દાખલો છે. તો એમાં પહેલું હતું એનું શું હતું? તો કે 115 - 65 કરવાના એટલે આપણે મળશે 65 અંશ. સોરી, 50 કરવાના છે. 115 - 50 એટલે 65 મળ્યું. તો બીજો દાખલો જોઈએ. તો બીજા દાખલામાં શું હતું? તો કે 70 અને x બરાબર શું થતું હતું? 70 + x કરીએ એટલે બરાબર 100 મળતું હતું. હવે x આપણે જોતું હોય તો શું કરવાનું? 100 માંથી 70 બાદ કરવાના એટલે તમને મળશે 30 અંશ x નું માપ. ત્રીજો દાખલો જોઈએ. તો x + માપ નથી આપેલું પણ 90 ના ખૂણાની નિશાની કરેલી છે, એટલે કેટલું માપ હોય? તો કે 90 બરાબર કેટલું આપેલું છે? 125. x આપણે જોતું હોય તો શું કરવાનું? 125 - 90. 125 - 90 કરશો એટલે તમને જવાબ મળશે 35 અંશ. એના પછીનો દાખલો જોઈએ, ચોથો. તો ચોથા દાખલામાં શું કરેલું છે? માપ આપેલા છે 60 + x બરાબર 60 + x કરો એટલે તમને બહારના ખૂણાનું માપ આપેલું છે 120. x ખૂણાનું માપ જોતું હોય તો 120. 60 + માં છે ડાબી બાજુમાંથી જમણી બાજુ જોઈએ એટલે નિશાની બદલાય માઇનસ, એટલે તમને x નું માપ મળશે 60 અંશ માપ મળશે. પાંચમો દાખલો જોઈએ. 30 + x બરાબર શું થશે? તો કે 80. 30 અને x નું માપ કરીએ એટલે આપણે 80 મળે. x જોતું હોય તો શું કરવાનું? 80 - 30 એટલે તમને મળશે 50 અંશ માપ મળશે. છઠ્ઠો દાખલો જોઈએ. એમાં તમને આપેલું છે છઠ્ઠા દાખલામાં આપેલું છે 35 + x બરાબર તમને બહિષ્કોણ નું માપ આપેલું છે 75. x જોતું હોય તો શું કરશે? 75 - 35. 75 માંથી આપણે 35 બાદ કરીશું એટલે તમને જવાબ મળશે 40 અંશ. એ તમને x નું માપ મળશે. તો દાખલા નંબર 2 છે એ અહીંયા પૂર્ણ થાય છે. 6.2 નો દાખલા નંબર 2 પૂર્ણ થાય છે અને દાખલા નંબર સ્વાધ્યાય 6.2 પણ પૂર્ણ થાય છે. હવે આવશે સ્વાધ્યાય 6.3. નીચેની આકૃતિમાં અજ્ઞાત x નું મૂલ્ય શોધો. તમને ત્રિકોણ આપેલા છે, ત્રિકોણની અંદર 3 ખૂણા છે. તો 3 ખૂણામાંથી 3 ખૂણાના માપનો સરવાળો કેટલો થશે? 180 અંશ. આપણે શરૂઆતમાં જ જોયું કે ત્રિકોણના 3 ખૂણાના માપનો સરવાળો 180 અંશ થાય છે. તો તમને અહીંયા ત્રિકોણની અંદર કોઈ પણ 2 ખૂણાના માપ આપેલા છે અને 3જા ખૂણાનું માપ આપણે શોધવાનું છે. તો 2 ખૂણાના માપ જે આપેલા છે એનો સરવાળો કરવાનો અને એને 180 માંથી બાદ કરીશું. હવે જે માપ આપણે નથી આપેલું એને આપણે ક્યાં નામે આપેલું છે? તો કે x ના નામે. તો દાખલો ગણીએ.
સ્વાધ્યાય આવશે 6.3 નો પહેલો દાખલો, દાખલા નંબર પહેલો. એમાં પણ આપણે જોઈએ કે પહેલી આકૃતિ છે એમાં એક ખૂણો આપેલો છે x, બીજા બે ખૂણાના માપ આપેલા છે 50 વત્તા 60. હવે ત્રિકોણના ત્રણેય ખૂણાના માપનો સરવાળો કરશે તો કના જેટલો થશે 180 જેટલો. x વત્તા 50 અને 60 કરશે એટલે તમને મળશે 110 અંશ, બરાબર 180 અંશ. તો x બરાબર 110 ડાબી બાજુ પ્લસ છે, બરાબર ની જમણી બાજુ જશે એટલે નિશાની બદલાશે એટલે શું આવશે 180 માઇનસ 110 અંશ. 180 માંથી 110 બાદ કરીશું એટલે તમને મળશે 70 અંશ. તો તમને જે અજ્ઞાત ખૂણો છે, જે માપ નથી આપેલું, એનું માપ મળશે 70 અંશ. બીજો દાખલો જોઈએ. એમાં એક ખૂણો x આપેલો છે, એક ખૂણો 30 આપેલો છે અને એક ખૂણાનું માપ આપેલું નથી પણ 90ના ખૂણાની નિશાની કરેલી છે, લંબની નિશાની છે. તો એનું માપ હંમેશા કેટલું હોય? 90. એટલે કે આવશે 1 વત્તા 90 અંશ વત્તા 30 અંશ, બરાબર ત્રણેયના માપનો સરવાળો કેટલો થશે 180 અંશ. એટલે કે 1 વત્તા 90 ને 30 થશે 120 અંશ, બરાબર 180 અંશ. તો x બરાબર 180 માઇનસ 120 અંશ. 180 માંથી 120 બાદ કરીશું એટલે મળશે 60 અંશ. તો તમારો જવાબ મળશે તમને 60 અંશ. ત્રીજો દાખલો જોઈએ. પહેલામાં જવાબ કેટલો મળેલો છે? 70 અંશ. બીજામાં મળેલો છે 60 અંશ. ત્રીજો દાખલો જોઈએ. એમાં તમને 30 અંશ અને 110 અંશ બે માપ આપેલા છે. ત્રીજા ખૂણાનું માપ આપણે શોધવાનું છે એટલે કે x બરાબર 180. 30 વત્તા 110 એટલે કે 140 વત્તા 1 એટલે કે થશે 180. તો x બરાબર 180 માઇનસ 140 એટલે કે તમારો જવાબ આવશે 40 અંશ. ચોથો દાખલો જોઈએ. એમાં તમને 50 અંશ આપેલું છે અને બે ખૂણા તમારે શોધવાના છે, ઈ છે x અને x. 50 વત્તા x વત્તા 1 ઇઝ ઇક્વલ ટુ ત્રણેય ખૂણાના માપનો સરવાળો હંમેશા કેટલો થાય? 180 50. એક x અને બીજો x, બે x ભેગા કરીએ તો કેટલા આવે? 2x એટલે આવશે 180. તો 2x બરાબર 180 માઇનસ 50. 180 માંથી 50 બાદ કરશું એટલે તમને મળશે 130 અંશ. હવે અહીંયા જો 2x માં 2 ગુણાકારમાં છે, બરાબર ની જમણી બાજુ જોઈએ તો ગુણાકારની નિશાની બદલીને કેવા થશે? ભાગાકારમાં. આપણે સ્ટાર્ટિંગમાં ચોથા ચેપ્ટરમાં શીખેલું હતું કે બરાબરની ડાબી બાજુ અથવા જમણી બાજુ તમે કોઈ પણ સંખ્યાને ફેરવો તો એની નિશાની પણ બદલે. સરવાળો હોય તો બાદબાકી થશે, બાદબાકી હોય તો સરવાળો થાય. ગુણાકાર ભાગાકારમાં પણ એવી જ રીતના થશે. ગુણાકાર હોય તો ભાગાકાર થશે અને ભાગાકાર હોય તો ગુણાકાર થશે. એટલે અહીંયા ગુણાકાર છે તો થશે ભાગાકાર, એટલે 130 ના છેદમાં 2 એટલે તમારો જવાબ તમને મળશે 65 અંશ. એના પછીનો પાંચમો દાખલો જોઈએ. એમાં તમને આપેલું છે 2x x અને 90ના ખૂણાની નિશાની કરેલી છે એટલે કે તમારો 2x વત્તા x 90ના ખૂણાની નિશાની છે એટલે કે 90 બરાબર તમને કેટલા મળશે? 180 અંશ. 2x વત્તા x એટલે કે થશે 3x વત્તા 90 બરાબર 180. 3x બરાબર કરીએ તો 180, 90 પ્લસમાં છે, બરાબર ની જમણી બાજુ થશે માઇનસ. 180 માઇનસ 90 એટલે કે 90 બરાબર 3x. તો x બરાબર કેટલા મળશે તમને? 90 ના છેદમાં 3. 3 ગુણાકારમાં છે એટલે ભાગાકારમાં જશે એટલે કે આવશે 90 ના છેદમાં 3. તો તમને મળશે x બરાબર 30 અંશ. અહીંયા તમારો દાખલા નંબર 1 છે એ પૂર્ણ થાય છે. સ્વાધ્યાય 6.3 નો દાખલા નંબર 1 છે એ પૂર્ણ થાય છે. દાખલા નંબર 2 છે એ આપણે આવતા લેક્ચરમાં ગણીશું.